તારા વિનાના શહેરમાં તું શોધ તો ફરે તને, મારા વિનાના શહેરમાં અહીં હું મને શોધ્યા કરું. શબ્દોની ચાળમાં પરોવેલી આ લાગણીઓની માળા દિલને સ્પર્શી જાય તેવી છે ને. કેમ ના હોય, આપણા ગુજરાતી સાહિત્યકાર કાજલ ઓધા વૈદ્યએ લખેલી પ્રણય વિરહની માળા છે. સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામેલા કાજલ ઓધા વૈદ્ય તેમની વાર્તા ચાંદલો દ્વારા ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મ વિશે વાત કરીએ એ પહેલા ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, તો ફિલ્મી પ્લેનેટ પર મળશે તમને ઓલ ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ એન્ડ અપડેટ્સ. ચાંદલો આમ તો સ્ત્રીનો શણગાર છે, પણ પરણિત સ્ત્રી માટે તેનો ચાંદલો તેના સૌભાગ્યની નિશાની પણ છે. અને એવા જ કંઈક અર્થમાં ચાંદલો ફિલ્મ ટાઇટલ છે. એક અલગ લેવલનો કોન્સેપ્ટ એન્ડ સ્ટોરી. અને કાસ્ટિંગની જો વાત કરીએ, જેમ કે મેં કીધું, કાજલ ઓધા વૈદ્ય આ ફિલ્મ સાથે ડેબ્યુ કરશે, સાથે માનવ ગોહિલ, શ્રદ્ધા ડાંગર, જયેશ મોરે અને બીજા કલાકારો પણ જોવા મળશે. પહેલા તો એક અલગ કોન્સેપ્ટ માટે ગુજરાતી સિનેમાને સલ્યુટ, જે અલગ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. ખરેખર સાસુ વહુ એન્ડ સમવન, સમજ્યા નહીં ને? થોડું કન્ફ્યુઝ કરશે આ સ્ટોરી, પણ વિચાર કરવા મજબૂર પણ કરશે. આમ તો આવી સ્ટોરી કે ઘટના રિયલમાં બને ને કે પછી ન્યૂઝમાં સાંભળવા પણ મળે ને તો લોકો તેને ધિક્કારતા હોય છે, પણ અમુક પરિસ્થિતિઓ, અમુક લાગણીઓ કદાચ આવી રીતે સમજાવી શકાય. એક વિધવા સાસુ સાથે એક નાની ઉંમરમાં વિધવા બનેલી તેની વહુ, બંને વચ્ચેનું બોન્ડિંગ સારું છે. સાસુ વહુમાં માં દીકરી જેવો પ્રેમ છે. વહુને એક પુરુષ તરફ લાગણીઓ બંધાય છે અને પુરુષની લાગણી સાસુ તરફની હોય છે. મતલબ સમજો છો? ટ્રાયંગલનું લેવલ આ હદ સુધી લઈ આવી તેને ઇમોશન સાથે કનેક્ટ કરવું ઇઝી તો નથી. સાસુ વહુના ઇમોશન એક ત્રીજી વ્યક્તિ તરફ સમાન લાગણીઓ, અને છતાં પણ એકબીજા માટે થઈને પોતાની લાગણીઓને મારવી. મૂવી ડાયરેક્ટ કરી છે હાર્દિક ગજ્જરે, જેમણે વાલમ જાઓને જેવી ફિલ્મ આપી છે. મતલબ કે ગુજરાતી સિનેમામાં બોલ્ડ કહેવાતા નવા અને યુનિક કોન્સેપ્ટ સાથે ફિલ્મોને એમના ડાયરેક્શનથી એક નવા જ ગુજરાતી સિનેમા તરફ લઈ જાય છે. મૂવી જોતા ગમે એવું છે, ગુજરાતી સિનેમાને પણ ઇન્ડિયન સિનેમા વાળી ફિલિંગ આપશે. મતલબ કોઈ રિજનલ ફિલ્મ નહીં લાગે. મૂવીના સેટ, શોટ, ડાયલોગ, બેકગ્રાઉન્ડ, કલર્સ ઓલ પરફેક્ટ. મૂવીમાં સૌથી વધારે મને ગમ્યું મ્યુઝિક, સચિન જીગરે કમ્પોઝ કરેલું મ્યુઝિક. સચિન સંઘવી, ગાર્ગી વોરા અને નીતિ મોહનના અવાજમાં ગવાયેલા ગીતો કાનથી સાંભળીને સીધા દિલ પર અસર કરશે. ઇન શોર્ટ, લાગણીઓથી ભરપૂર આ વિરહની માળા તમને ઇમોશનલ કરશે ખરા. મારી આંખોમાં એક ઘોઘવતો દરિયો, મારી આંખોમાં એક રણ, વાત જુઓ તો સાવ સાદી, તરસ્યા રહ્યા બેઉ જણ. અને આ લાગણીનો ધોધ ડાયરેક્ટ તમારા ઘરે પહોંચી જશે. મતલબ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે. હા, કોમેડી મૂવી પસંદ કરતા ગુજરાતીઓ આ પ્રકારની ફિલ્મો જોવા થિયેટર સુધી પહોંચશે કે નહીં એ ફિયર ખોટું તો નથી, પણ આ ફિલ્મ ઓટીટી કરતા વધારે ડિઝર્વ કરે છે. બટ વરસાદી માહોલ છે અને આપણા ગુજરાતમાં ઘણી જગ્યા પર અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાણી છે, ત્યારે ઘરની બહાર ન નીકળતા ખુદને અને પોતાના પરિવારને સેફ રાખી ઘરે જ એક ન્યૂ ફિલ્મ, આપણી ગુજરાતી ન્યૂ ફિલ્મ ન્યૂ વિચાર સાથે જીઓ સિનેમા પર એકદમ ફ્રીમાં જોઈ શકશો. અને મૂવી જોયા બાદ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ મારી સાથે શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં. અને હા, ઇન્સ્ટાગ્રામ પર ધ ફિલ્મી પ્લેયરને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.